नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एसलाइव न्यूज बुलेटिन। नजर नाखी अत्यार सुधीना मुख्य समाचारों पर। सोनिया गांधी उम्मीदवार पत्र पर मिलकत में 6 गणो वधारो। आम आदमी पार्टी गुजरात में 8 उम्मीदवार जाहिर कर। बनासकांठा बैठक नो विरोध करना रघु देसाई आखरे मानी गया। हिम्मत पटेल ना मध्यस्थ कार्यालय नो प्रारंभ कराता अर्जुन मोलवानी। बॉलीवुड ना अभिनेता अने अमदावादपुर में बैठक ना परेश रावले शुरू कर्यो बीजा राउंड। इस्कॉन मंदिर द्वारा भव्य रथ यात्रा योजाई, मोटी संख्या में भाविक जोड़ाया। कांग्रेस ना प्रमुख सोनिया गांधी रायबरेली मत विस्तार में चूंटणी लड़वा तेमनुं उम्मीदवार पत्र भर्युं हतुं। तेमणे रजू करेली एफिडेविट में तेमनी पासे 9.28 करोड़नी संपत्ति होवानी जाहेरात करी हती, जो कि तेमना पोताना नामे कोई वाहन नहीं होवानी स्पष्टता करी हती। सोनिया गांधीए 2.81 करोड़नी जंगम मिलकतनी अने रुपया 6.47 करोड़नी स्थावर मिलकत होवानुं जणाव्युं हतुं। अगाउनी चूंटणीमां जाहेर करेली मिलकतनी सरखामणीए आ वखते तेमनी संपत्तिमां 6 गणो वधारो थयो छे। 2012 अने 13ना आवकवेरा रिटर्नमां दर्शाव्या अनुसार सोनिया गांधीए तेमना पुत्र राहुल गांधीने रुपया 9 लाख लोन पेटे आप्या छे, ज्यारे तेमनी आवक 14.21 लाख दर्शावी छे। सोनिया गांधीनी जंगम मिलकतमां रुपया 85,000 रोकड़ा अने रुपया 66 लाख बैंकमां, रुपया 82.20 लाखना म्युचुअल फंड, रुपया 42.29 लाखना पीपीएफ फंडमां रोकाण करेल छे, रुपया 62 लाखना घरेणा छे, ज्यारे तेमनी स्थावर मिलकतमां इटालीमां 19.90 लाखनी संपत्ति अने डेरामंडी गाममां 4.86 करोड़नी जमीन तेमज सुल्तानपुर गाममां 1.40 करोड़नी जमीननो समावेश थाय छे। 2009માં તેમણે રૂપિયા 1.37 કરોડની સંપત્તિ જાહેર કરી હતી। કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલી ખાતેથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આ માટે રાહુલ ગાંધી જાતે કાર ડ્રાઈવ કરીને સોનિયા ગાંધીને ચૂંટણી અધિકારીની કચેરી ખાતે લઈ ગયા હતા। આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે લોકસભાની સુરત બેઠક માટે મોહનભાઈ પટેલ અને કચ્છ બેઠક માટે ગોવિંદભાઈ દાનેચા એમ વધુ 2 બેઠકના ઉમેદવારો જાહેર કરાયા છે, જ્યારે વિધાનસભાની 7 બેઠક પૈકી 6 બેઠક પરના ઉમેદવાર જાહેર કરાયા છે, જેમાં સોમનાથથી રઝાક બલેચ, લાઠીથી મહેરામ મજોરિયા, વિસાવદરથી ધીરુભાઈ ભાખર, અબડાસાથી સાવરાજ સિંહજી ટોટા, માંડવીથી પ્રવીણ વાસવા અને હિંમતનગરથી ઉમર ફારૂક ખાનુસિયાનો સમાવેશ થાય છે। લોકસભાના જાહેર કરેલા ઉમેદવારો પૈકી મોહન પટેલ પૂર્વ કસ્ટમ ઓફિસર છે, જ્યારે ગોવિંદ દાનેચા માનવતા સંસ્થા સાથે જોડાયેલા છે। આ સંસ્થા મહિલા સશક્તિકરણ અને બેરોજગાર યુવાનોને તાલીમ આપવાનું કામ કરે છે, તેમ આપના મીડિયા કોઓર્ડિનેટર હર્ષિલ નાયકે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું। બનાસકાંઠા લોકસભા બેઠક માટે ટિકિટની માંગણી સાથે કોંગ્રેસને ચીમકી આપનાર રઘુ દેસાઈએ છેવટે આ પ્રકારના વિરોધનો વાર્તો સંકેલી જોતાભાઈ પટેલના સમર્થમાં માલધારી સમાજને લાકડીઓ તાર કર્યો છે। કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોરવાડિયાની હાજરીમાં રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રદેશ અને રાષ્ટ્રીય આગેવાનોની સજાવટ અને લાગણીને અંતે આ નિર્ણય લીધો છે। બનાસકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર જોમતાભાઈ પટેલ સહિત મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગરની તમામ લોકસભા બેઠકો પર અમારો સમાજ કોંગ્રેસની પડખે રહેશે। અમદાવાદ શહેર ભાજપ પ્રમુખના વિસ્તારમાંથી ભાજપના 300થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાનું પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું। લોકસભાની અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોરવાડિયાએ કર્યું હતું। આ કાર્યાલય વટવા વિંઝોલ ખાતે રાધે કોમ્પ્લેક્સમાં આવેલ છે। ઉદઘાટન કર્યા બાદ અર્જુન મોરવાડિયાએ કાર્યકરોને જણાવ્યું હતું કે આપણે તમામ શક્તિઓ લગાવીને હિંમતસિંહ પટેલને જીતાડવા હાકલ કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિરોધ પક્ષના નેતા બદરુદ્દીન શેખ, અમદાવાદ શહેર પ્રમુખ ચેતન રાવલ, અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પંકજ શાહ સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।
भारतीय जनता पार्टी अमदावाद पूर्व बैठक पर अभिनेता परेश रावल ने उतारा छे। त्यारे हाल में तेओ जोर शोर थी प्रचार करी रहा छे। हाल में तेओ पूर्व विस्तार नो बीजो राउंड शुरू कर्यो छे। अमदावाद ना अनेक विस्तारों में रोड शो करीने कार्यकरो सहित लोकोने मळ्या हता। परेश रावल ना मध्यस्थ कार्यालय नो उद्घाटन प्रसंगे पुरुषोत्तम रूपाला, कौशिक पटेल, राकेश शाह सहित अग्रणीओ उपस्थित रहा हता। रामनवमीना आगामी पर्व अने राधा गोविंद धामना प्रतिष्ठाना 70मा पटोत्सव निमित्ते अमदावादना मणिनगरमां इस्कोन मंदिरना उपक्रमे भव्य शोभायात्रा निकळी हती। आ यात्रामां भगवान जगन्नाथ, बलदेवजी, सुभद्राजी, श्री राधा गोविंद सहित राम परिवारने प्रसाद कराया हता। आ यात्रामां मोटी संख्यामां भाविको जोडाया हता अने ठेक ठेकाणे लोकोए भावभर्युं स्वागत कर्युं हतुं। आ यात्रा अमदावादना विविध विस्तारोमां फरी हती। મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો। સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।